છે કારણ કે આપણે નીટ નું ભણીએ છીએ એટલે બધી ડિટેલ વાત કરું છું તમને ડિટેલ વાત કરવી પડે પૂછવા પૂછવું કરવી પડે એ બધું મગજ તૈયાર કરવું પડે એવી રીતના અચ્છા પેલા દાખલો ત્રીજો ને એટલે બીજા ત્રીજો y બરાબર તમને આપ્યું છે e રેસ ટુ ઓમેગા અસમય સંખ્યા એટલે હું સમય ના સમય માં યાદ યાદ એનું મૂલ્ય છે આવું કઈ 2.7118 હા ને એનું મૂલ્ય છે એ ગણિત વાળા ના આવશે આપણો છે ને એક શ્રેણી નું લક્ષ શું છે એક શ્રેણી નું લક્ષ છે હા તમારે આવશે અત્યારે આપણા બાકીના અત્યારે આ જ યાદ રાખવાનું એ બરાબર આપણો છે સમજો પણ નીચે લઈ જવા માઇનસ નામ લખ્યો કઈ કઈ 2.7118 આંકડા બીજા છે અને મતલબ એક આંકડા છે ઘાત જો નીચે લેગી ઘાત કઈ થઈ ગઈ હવે જેમ આ ટી નું મૂલ્ય વધે ટી જીરો લો તો આ જીરો થાય આ જીરો થાય તો કોઈ પણ ની જીરો ઘાતા લે ટી જીરો લો તો આ ઘાત જીરો આની જીરો ઘાતા લે એક ભાગ્યા એક એટલે એક બરાબર પછી જેમ જેમ ટી વધતો જશે એમાં છેદ વધતો જાય જેમ ટી વધે તેમ વાય એટલે કા ને તેમ વાય ઘટે હજી વાત કરી આ વધે ઘાત વધે એટલે છેદ વધે છેદ વધે એટલે આપણું મૂલ્ય ઘટે મતલબ આપણું મૂલ્ય એટલે વાય જેમ ટી વધે તેમ વાય ઘટે તો ઘટે જ જાય ઘટે જ જાય ઘટે જ જાય ને કે પાછું આવે રિટર્ન પાછું રિટર્ન કેમ આવું આ વધતું છે આ વધતું છે આખું મૂલ્ય ઘટતું છે ઘટતું છે ઘટતું છે આલે કરું તો કઈ થાય આ વાય ઉપર આ મૂલ્ય ટી ટી જીરો લો તો મેં કીધું ને આ વન થઈ જાય ને તો ટી જીરો તો વન થાય કે હું જોડા વન પછી જેમ જેમ વધતું જાય આ આ છેદ વધતો જાય આખું મૂલ્ય ઘટતું જાય ઘટતું આ ઘટતું જાય જો ઘટ્યું કે નહીં ઘટતું ઘટતું જીરો થવા મળે પણ જીરો થાય નહીં અનંત તરફ જાય તો જીરો જેવું લાગે પડે જો આ વિધિ કેવું થયું ઘટતું વિધિ એટલે કેવું છે ઘટતું વિધિ મતલબ ઘટે જ કરે ઘટે જ કરે પાછું આવે જ નહીં આવક વિધિ એવું તો શું હોય પાછું આવે ને આ રિટર્ન ન થાય પાછું તા વિધિ આવતી નથી અહીં વાય ઘટતું વિધેય હોવાથી વિધેય હોવાથી કેવું નથી આવતી નથી તો પછી આવક કર ગોતવાની વાત આપણે નહીં કરવાની આવતી નથી તો આવક કર શું ગોતું શું કામ આવતી નથી હે ઘટે જ જાય ઘટે જ જાય ઘટે જ જાય ઘટે જ જાય હે ને પાછું વધવાનું તમને દેખાય કઈ સમય વધે તમને લાગે કોઈ એવી ઘટના ઘટે કે વધે સમય વધે એટલે છેદ વધે છેદ વધે એટલે એકના છેદમાં જે કઈ હોય આખું આખું મૂલ્ય છે y એ ઘટે જાય ઘટે જાય ઘટે જાય પાછું આવવાનું નામ લેતું નથી એટલે આવર્તન નથી પુનરાવર્તન થતું નથી એટલે આવર્તન ટૂંકમાં તું આવર્તન ભળે નહીં ચોથું
फाइव बराबर पूछे लो પાયો એ ખબર નથી આપણને કઈ આપ્યો નથી કોઈ પણ પાયો કઈ ના આપ્યો તેમ કે પાયો ઈ હોય હું હોય ઈ આપણે સમજો કે પાયો દસ સમજીએ હું સમજીએ દસ સમજીએ અત્યારે દસ રાખીએ છીએ તમને સમજાવવા માટે તમને સમજાવવા પાયો કોઈ પણ હોઈ શકે જનરલી તમારું લોક ટેબલ પાછળ આપ્યું જ ને એ દસ ના પાયાનું છે શેનો છે તમે લોક જોવો ને કેમેસ્ટ્રીમાં લોક જોવો કે નહીં વીસ નું ત્રીસ દસ મતલબ શું છે ખબર તમને શું અર્થ થયો એનો આવું તમે જોયું મારે છે ને આ શુક્ર શનિ છે ને નવો ટોપિક શરૂ જ કરો ખાલી આ દાખલો ને પછી દાખલો છે ને બે જ પૂરા કરો એટલે મારે બહુ ચિંતા છે સોમવાર થી આગળ વયા આગળ ગાડી કર આપ કે તે બે એ ઓકે કી હું એમ આમ લબડે હાથ દે આમ હગે નેત ખા આમ ભૂખ ને લાગતી ખાવા તો નથી ખવાય ને બરોબર તો ઠીક આપડે શું કરી રહ્યા આ બધું બોલી બોલી આ લોકો નિરાશ કરીએ એને દેવું થાય ને કઈ તો હવે આપડે મોટા વાળા કઈ તો હવે નઈ સાહેબ છે કેમ કેવું પણ અંદર તો દુઃખ થતું હોય પોઈન્ટ પેલા આપણે બધું લેવો તમે આઈ તો એક આ એક આપણે ખુશું પડે ને ત્યાં એને આપણે એક આ પછી વીસ નું જોવો ને બોલા તમારા કોષ્ટકમાં તો ત્રીસ દસ એમ હોય પછી પોઈન્ટ પછી પોઈન્ટ ત્રીસ દસ એ પોઈન્ટ ત્રીસ દસ નું શું હોય પોઈન્ટ ત્રીસ દસ મૂકી દેવાનું એક પોઈન્ટ પછી આમ યાદ આપણે કઈ બોલે આ ખાલી બગડો છે બે બે પછી કેટલા આંકડા છે એક છે ને તો એક મુકાઈ ગયું પછી વીસ નું જોવો એટલે પોઈન્ટ ત્રીસ દસ હોય પોઈન્ટ ત્રીસ દસ મૂકી દેવાનું આનો મતલબ શું છે મને આ તો ઠીક છે જોયું તમે તમે પદ્ધતિ શીખવી કે આમ જોવાય આ બસો હોત તો વીસની જગ્યાએ ટાઈમ આવે બે આવત ને આ બસો હોત તો એમ આવે કારણ કે બગડા પછી કેટલા આંકડા છે તો આ બે આવે પછી આપણે એમને જોઈએ વીસનું વીસનું ઝીરો ઝીરો મારે ત્રીસ દસ જ આવે આ બે હજાર હોત તો આ ત્રણ આવે પછી વીસનું ઝીરો ઝીરો મારે ત્રીસ દસ જ આવે આ રીતે પણ મતલબ શું જોઈ તમે ખ્યાલ આવ્યો ક્યારે અને અર્થ શું આ શું દેખાડો એક કોટ ત્રીસ ને અને તમે ઘાત કર્યા ઘાત કરો દસ ને એક કોટ ત્રીસ દસ આનો જવાબ વીસ આવે લખો કેવો આવે કેવો આવે આની ઘાત કરતા આવડે ના આવડે આવડે ના આવડે ને આપણે દસ ને બે ઘાત હતો શું આવડે દસ ને એક ઘાત હતો આવડે દસ ની દોઢ ઘાત આપણને આવડતું એના માટે આપણે સાયન્ટિફિક કેલ્સની જરૂર પડે કાંઈ વાત તમે કોમ્પ્યુટરમાં જાઓ ને જાઓ કે નહીં એમાં સાયન્ટિફિક કેલ્સ આવે છે કોમ્પ્યુટરમાં હોય હે તમે ટ્રાય કરજો એમાં એક શ્રેષ્ઠ ટુ ફાઈવ વિધેય હોય કોમ્પ્યુટરમાં આવું એક જગ્યાએ દસ લેવાનું ફાઈવની જગ્યાએ લેજો પણ પોઈન્ટ જવાબ તમારો 19.999 સમથિંગ આવશે લગભગ હું કહેવાય વીસ બરાબર એને તમે ટ્રાય કરજો દસ નું લોક કેટલું થાય
दस नो आका बीस नो बेच जीरो तमारे याद नहीं था हम चारों ने आ दस से ने यार दस निकल लेगा दस से दस निकल लेगा ये मैं सकता है एक दस में लोग हूँ एक सोलह लोग हूँ आपसे दस ना पाया ना बे बराबर सौ छः दस निकल लेगा हजार में लोग कर लो आप दस ना पाया पूछा है प्रश्न आया हो जी हजार आए जी वही हजार ये आया हो निकल लेगा आ चल के भाई अच्छा आया हो ना आने आने आप चल गए हूँ गए आप बता दो आप आया हो गए हूँ गए तो प्रश्न पूछा है चल से पाया निकल लेगा ये हमारा जवाब हो गए आ चल से पाया नहीं चल हजार पाया होगा दस निकल लेगा हजार दस ने कहले कहा थे जा भाई बता मैं वो लोग ना आप हम जाओ करने वो मैं तुमने सिस्टम करा हो तो ये मैं लोग आवे नहीं ये मैं तुमने जी ऑप्शन है कौन बन ये ऑप्शन में कोष्टक में जो आ रहे हो ना मैं तुमने कुछ ऑप्शन नहीं दे कोष्टक तुमने याद ही ना हो टेक्निक वाला हमको दिया अलग अलग ऐप वाला તમે જો અસલ કોન્સેપ્ટ ન ખબર હોય લોન માથા બોલનો તો આપણે થોડા કાઢો રહી જઈએ આપણે દાખલો આવડતો હોય જવાબ સીધ ફેર મૂકતા હોય આપણે રહી જઈએ આ અર્થ છે હું તમે શું કરો છો પદ્ધતિ ખબર તમને તમે લસાની પદ્ધતિ તમને ખબર હતી કે બે ત્રણ ચાર લસા કે મારે બોલવાનું કયું કરતા ને તમને ખબર હતી હું તમને છે હું ખબર નથી ભૂતપ્રેત ને જેમ ભૂત કામ કરના છે શું કામ કર્યું ખબર નથી ભૂતપ્રેત ને કામ છે ને કામ બધું કરના છે લોજિક ઉપર કઈ કારણ લોજિક ન હોય કામ કરું હું નહીં સારું છે કે ખરાબ છે હું નહીં આવું કઈ પૂછ્યું આનો મતલબ હું ખ્યાલ આવ્યો કે આ તો ટાઈમ છે એટલે કરું મારે નક્કી કર્યું બે દિવસ નવું શરૂ કરવું નથી એટલે થોડો વિસ્તૃત વાતચીત કરું હવે બુદ્ધિ લગાવવું જોઈએ તમારી બુદ્ધિને થોડીક દોડાવું છું ફેરવું છું ટ્રાન્સફોર્મ કરવા ટ્રાય કરું છું એ બુદ્ધિ તમારી શું થઈ ગઈ અકળાઈ ગઈ શું થઈ ગઈ પછી હોશિયાર હોય કે ન હોશિયાર હોય તો બુદ્ધિ અકળાઈ ગઈ છે આમ સીધા લાઈનમાં હોય ને આમ તો આવડે બધું ચીલામાં હોય તો સેરા દોરો આમ થાય તો મંડે ગાડી ગોતા ખાવા સીધા ચીલામાં આવડે આમ સીધું હોય સ્ટેટ વાય એક સ્વર્ગ ઓછા ભાઈ વર્ગ એક વત્તા ભાઈ એક ઓછા ભાઈ એવું આવડે એક વત્તા ભાઈ નો વર્ગ એક સ્વર્ગ વત્તા ટુ એક સ્વર્ગ વત્તા ભાઈ નો વર્ગ એવું આવડે એવું બધું આવડે સીધું ચીલા આમ આમ સીધી લીધી સીધા ડામ થયા થયા ઘસા ઘસા આવડે બે ત્રણ ચાર બે કુ બે ત્રણ એમને બે દુ ચાર ઘસા આટલો ઘસા થયો સીધી લાઈન આવડે કીધું મેં અપૂર્ણાંક લસમાં કઈ માથાકૂટ થઈ ગઈ હતી થઈ ગઈ હતી કે નહીં ક્યાં ઘડિયાળની રીત કરવા જાય યાર એ એક ચતુર્થાઉસ ને એક દુત્યાઉસ ને બે વડે કુળમાં ક્યાં બે વાર શું કરું તકલીફ ઉભી થઈ ગઈ પબ્લિક મેં રીત કરાવી હતી કે અવી અવી ખરેખર શું છે તો ભાઈ ભાણામાં આવે ને એને મલ્ટીપોલ કે ગુણન એકનો ગુણન એક 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 બે બે રીતના એમાં સામાન્ય શું હોય પછી ઓછામાં ઓછો શું હોય એ તો એ બધે કામ લઈ ગઈ કે નહીં રીત બગડામાં કામ લઈ ગઈ એટલે આપણે ચિરાચાલ રીત છે થોડુંક આ પ્રયત્ન એવો છે થોડુંક મગજને આમ ડાયવર્ટ આમ વિસ્તૃત વિચારવાની પદ્ધતિ વાર બનાવી ચાલો રહ્યા થઈ જાઓ અને આ કાંઈ કામ લાગે એવું નહીં તમે કાલ સવારે કોઈ પણ પરીક્ષા દીધી
બેંકની દીયો, પ્રોફેસરની દીયો, જીપીએસસી દીયો, ક્લાસ ટુની દીયો, અમે આ પ્રશ્ન હોય આનો જવાબ હું આવે. બરોબર છે. હવે જાગ લગ્ન કરશે. આ તો મારા રસ્તામાં આવ્યો એટલે હું છે હું બુથી ઉકળતો રસ્તા જાપલા આવ્યો છે. નકર જતી લઉં નહીં, હું રસ્તામાં પડે ને પાણકા પડ્યા હોય ધરવા કરવા તો કહે ને, હે કેમ ને બધાને વાહે ઠેસું મારતા આવવા દેવાનું, કોઈ પગ લોહી લુવાણ થતા આવે કારણ વગરના ફાટા પીંડી કરતા આવે, એના કરતા વ્યવસ્થ દામણ કરતા આવે રસ્તો સાફ થતો જાય ને. બોલો કૃષ્ણ ભગવાનની જય. તો આ રીતે લોકની વાત છે. હવે આમાં જોવો જી, અમને એક જવાબ દો જી, પાય બરાબર લોક દસ નો પાયો અને જીરો આને જવાબ માં પાકો આ એમ ક્યાં માગે છે? આ ડાકી ડાકી એમ ક્યાં માગે કે જીરો છે ને, જીરો છે એ દસ ની એક ઘાત છે, દસ ની એક ઘાત કરો ને તો જીરો જવાબ આવે. બોલો ડાકી હાચી જો તારો ખોટો પડ્યો ને ટૂંકમાં, તો શું જવાબ મૂકું? ઓકે હાલો જીરો. કોણ જીરો કે છે? આ જીરો કે છે. એમ કે છે કે જવાબ આવ્યો મતલબ આ દસ છે પાયો એની જીરો કામ કરો ને તો જવાબ જીરો આવે. ગયા સાચી વાત છે. જીરો છે દસ ની કેટલી ઘાત? આ જે છે આ જવાબ હું હોય જીરો, જીરો છે દસ ની કેટલી ઘાત છે? આ કે જીરો, મેં જીરો મૂક્યું. સાચી વાત છે. જીરો દસ ની જીરો ઘાત થાય. આ ખોટું ના નથી ને, ન થાય ન થાય ને. હવે શું થાય? હવે ઉપાય કરી કઈ થાય નઈ ને. આનો જવાબ ના મળે ને, આનો જવાબ મળે? જીરો છે તમે લખી જ ન હોય, જીરો છે દસ ની કેટલી ઘાત શક્ય છે? દસ ની કોઈ પણ ઘાત કરો તો જવાબ, અરે કોઈ પણ ની ઘાત કરો જીરો આવે જ નહીં. કોઈ પણ ની ગમે ઘાત કરો જીરો જવાબ આવતો જ નથી. કોઈ પણ ઘાત કરો ને જીરો આવે જવાબમાં. જીરો એ કોઈ ની ઘાત નો જવાબ ન હોય. ક્યાર વાત આ વ્યાખ્યા નથી, વ્યાખ્યા અવ્યાખ્યાયિક છે. ટૂંકમાં તમે લોક ની અંદર જીરો મૂકી શકો નહીં, મનાય છે. તો અહીંયા હું ટી જીરો ન લઈ શકું ને, લે ગઈ ટી જીરો સમય જીરો થી સ્ટાર્ટ કરી આગળ ન કરી શકે તો જીરો થી સ્ટાર્ટ ન થાય, એ સિવાય સ્ટાર્ટ થાય. દાખલા કે વન હોય તો વન થી સ્ટાર્ટ થાય, વન દસ ની કેટલી ઘાત તો કે જીરો ઘાત. વન છે અહીં વન મૂકું તો વન છે દસ ની કેટલી ઘાત તો જીરો હતું. તો વન થી સ્ટાર્ટ કરો તો જો આનો અલગ છે અલગ કેવો બને જોયો બરોબર આવાય છે ને આ સમજ બરાબર. તો તી જીરો તો લઈ શકું ને, ન લઈ શકું ને, સમય જીરો લીધો તો તકલીફ થાય ને, તો જીરો નહીં લેવાય.
तो समय वन लो तो अथवा समय समय गमे लो आ गुणाकार हो आवे वन आ गुणाकार आवे एवी तो काई जीरो से ना काई एक समय लो है कोई टी बराबर समथिंग ओके तो समय लीधो तो एनो काई जवाब मने मळशे ने आई काई आ जीरो करता काई वधारे मुझे जो वन होय तो जवाब हो एवो जीरो तो आज हुआ है वन लेस तो आज जीरो है वाली बिंदु आया है आप आपको होने से तो हो आपको ठीक है मैं हुई पच्चीस है बता रहे हैं बी का नाउस है बी है बी है से तो बी दस नहीं कर ली घर तो का पॉइंट थ्री दस कर ली तो वत्तू की मार कान बार भी क्या बताइए वत्तू जाए पच्चीस हाँ वत्तू जाए जो छह माह वत्तू जाए ना आप लोग वत्तू जाएंगे ला मूल्य वत्तू जाए तमने खबर तमने खबर है बेनु पॉइंट त्रीस दस वीस नु एक पॉइंट त्रीस दस आपड़ो वही तो ना बसो नु बे पॉइंट त्रीस दस बे हजार नु तरह पॉइंट त्रीस दस वीस हजार नु वही तो कहने जा तो वत्तो जाए वाय वत्तो जाए पर वत्तो जाए वत्तो जाए वत्तो जाए हम पाछो आवे तो विधि केवु छे वत्तो विधि केवु वत्तो વિધેય ત્રીજા આ વત્તુ વિધેય છે તો વત્તુ વિધેય હોય તો એ પાછું આવે વધે છે પાછું ના આવે અને ઘટતું હોય તો પાછું ના આવે ઘટે છે તો આ પણ આવર્તી નથી આવર્તી નથી તાવ થાય કોઈ સવાલ આવતો એટલે દાખલા પૂરા થઈ ગયા અનુમ કલ્યો અને આના કોઈ દીવાની રીત નથી આ તમારે કોઈ પૂછાય નહીં તમારે હિંમત રાખવાની કોઈ થી ગુજાવવાનું પાછળ નથી દેવાનું નામ દે તો પાછળ દઈ દે અને નામ દે તો આપણે મગજ કઈ હું કઈ નબળું છે એવો મતલબ થયો નથી સમજ્યા તો એને મગજ એને તમારું મગજ નબળું છે નથી સમજ્યા તો મતલબ એ તમારે વાહે જે પાયામાં થોડું આપણે ભણવું જે ભણ્યા નથી એક તો કઈ ભૂલ છે કોઈ મગજ નબળો હશે આપણે રહી ગયું છે હું તો રહી ગયું ટ્રાય કરવાનું ખાય તો ઠીક ન કરો કઈ નહીં ગાજર પીપુડી ભાગે તો બગડ નથી ખાઈ જવાની હું આ બધા ગાજર પીપુડી જેવું તમને કરાવું તમને લાગે કે છે જરા પાન પાન બગડ જવા દેવાનું માથા પર નહીં કરવાનું હંમેશા તમારું ધ્યાન ક્યાં આવવું જોઈએ મને કેટલું આવડે છે એની ઉપર ક્યાં આ ચાર દાખલા મને કેટલા આવડે છે ત્યાં ધ્યાન હોવું જોઈએ નથી આવડતા એની પર ધ્યાન નહીં રાખવાનું બહુ હા એ ક્યાં જરૂર પડી તો સમજવાનો પ્રયત્ન કરવાનો બાકી ચિંતા નહીં કરવાની બાકી થોડી નક તાવ આવી જાય જો છોકરી તાવ કેમ આવી ગયો એક મેં લીધું લસાનું વિડીયો ચાલુ છે કામ કરાયું ઉદાહરણ ચૌદ પોઈન્ટ પાંચ કે ત્રણ ત્રણ ચૌદ પોઈન્ટ બે દાખલા છે બરોબર અને આમાં પ્રશ્ન શું છે અત્યારે ખબર મેન આવતી છે કે નહીં એ જ જોવાનું આવતી તો છે બે કારણ બે માં સાઈન કોસ સાઈન છે જો હેતુ જો સમજાય આવડતી તો છે બે કે બે માં સાઈન કોસ દેખાય છે ને આપણે ચેક કરવાનું કે ભાઈ સરળ આવર્ત ગતિ છે તો સરળ આ ગતિનું લક્ષણ શું હોય મેન કે જે આ ગતિથી લખવું પડે તો એમાં આગળ પાછળ અને સંતુલન બિંદુથી એનું સંતુલન બિંદુ ખાસ સમજો ને અત્યારે કહો જીરો હોવું જોઈએ ક્યાં હોવું જોઈએ શૂન્ય હોવું જોઈએ વચ્ચે જેટલું પ્લસ એટલું સામું માઇનસ વચ્ચે જીરો આવે કે નહીં તો એ ગતિ કેવી કહેવાય સરળ આવર સંતુલન બિંદુ બરાબર વચ્ચે હોવું જોઈએ એટલે કે શૂન્ય આગળ હોવું જોઈએ શૂન્ય આગળ ન હોય હું તમને ઉદાહરણ દઉં ખ્યાલ આવશે
આવું કેમ થશે? આ તો આ તો y એ 0 અને x એ 0 હોય કે ને, હે ને? કોઈ સપોઝ આ આ એક આ બે આ ત્રણ આ માઇનસ આ માઇનસ આ માઇનસ આ 1 2 3 માઇનસ 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 ઠીક છે બરાબર. હવે જો ઉદાહરણ દો, હવે કણ છે કોઈ એ આમ ગતિ કરે છે, એનો એટલે જજો બરાબર. અહીંયા અહીંયા અહીંથી અહીંથી આમ જાય છે, પાછા અહીંયા જાય, પાછા નથી અહીંયા આવે, આમ આમ ગતિ કર્યા કરે. જો આમ સમજ્યા કે આમ આમ ગતિ કર્યા કરે તો જતી વાત છે, ઉપર નીચે તો છે બરાબર છે, આવા આવા ગતિ છે. પણ એને બરાબર વધતું બધું વધતું અને મધ્ય બધું આ બે આગળ આવે ને, તો બે આગળ છે જેવું વધુમાં તો ત્રણ ત્રણ જાય, ઓછામાં ઓછું એક આવે, તો એનું મધ્ય બિંદુ છે અને સંતુલન બિંદુ કહેવાય વચ્ચે, તો એ જીરો આગળ ને જીરો આગળ, તો આ ગતિ સરળ આ ગતિ નથી, સમજો બરાબર. આ ગતિ સરળ આ ગતિ નથી, એનું એનું આ સંતુલન બિંદુ આ નથી. એટલો આ જો કોઈ કણ છે અહીંથી ઉપડે અને આ લગી જાય, હે ને? આમાં થાય છે તો એનું મધ્ય બિંદુ શું આવ્યું? જીરો આવ્યું કે નહીં? ઉપર જેટલું દર જેટલું નીચે ઋણ, તો આ આ સરળ આ ગતિ છે. કેવી ગતિ છે? એવી રીતના તમને કહું, આડી વાત કરીએ તો એક બે કોઈ પદાર્થ છે અહીંયા હોય, પછી અહીંયા અહીંયા આવે ને, આમ થાય છે. તો આ ગતિ કેવી? કારણ કે વચ્ચે જીરો આવી ગયું, સંતુલન બિંદુ જીરો આવી ગયું. કોઈ પદાર્થ છે આયા છે, હે ને? પછી અહીંયા આવે છે, આમ આમ થાય છે, તો એનું સંતુલન બિંદુ બરાબર વચ્ચે અહીંયા આયા હોય ને, બે પોઈન્ટ પાંચ આગળ આવ્યું ને, સંતુલન બિંદુ ક્યાં આવ્યું? બે પોઈન્ટ તો ઈશ્વર આ ગતિ આ કન્સેપ્ટ છે. ખ્યાલ આવ્યો આપણે વાક્ય બધું સમજો છો તમારા? અને અમે આજ આજે કહ્યું તો જાય છે એક થી ત્રણ, તો આ ગતિનો વિસ્તાર શું છે? એક થી ત્રણ. હું જયારે આની વાત કરી આમાં, તો આનો વિસ્તાર છે એ માઇનસ વન થી પ્લસ વન. હું જયારે આની વાત કરી ને આ, તો વિસ્તાર શું છે? વિસ્તાર મતલબ આમ જવાની માઇનસ બે થી પ્લસ બે. આની જયારે વાત કરી વિસ્તાર શું થયો? બે થી ત્રણ. અને મધ્ય બિંદુ મળે કેમ? તો આ છેડાનો સરવાળો કરો, ભાગ્યા બે કરો, એક વત્તા ત્રણ ચાર, ભાગ્યા બે અને બે આવી ગયા. અહીંયા જુઓ બે વત્તા ત્રણ એટલે પાંચ, ભાગ્યા બે લડી આવે. અહીં તમે જુઓ માઇનસ ત્રણ વત્તા વન એટલે જીરો, જીરો ભાગ્યા બે બે એટલે જીરો. આવ્યું જીરો આવે, ખ્યાલ આવ્યો? આને જીરો આવે, આને માઇનસ બે વત્તા બે એટલે જીરો, ભાગ્યા બે એટલે જીરો. આ આ કન્સેપ્ટ સમજે, ખ્યાલ આવ્યો? આ લોકો એમ વ્યાખ્યાયિત કરે છે, આપણી પાસે અપેક્ષા આવી રહી છે કે સરળ આ ગતિ કોને કહેશો? કે જેનું સંતુલન બિંદુ ક્યાં હોય? ઝીરો આગળ હોય. હવે ઓકે, તો પેલા વિસ્તાર ગોતવો પડે કે નહીં? આપણે આમ આ આમ વાત કરું તો વાય, આ વાય નો વિસ્તાર છે, ખરો જાય? આ વાય બિલોન્ગ ટુ, બિલોન્ગ ટુ મતલબ વાય આને વચ્ચે આવેલો છે ને, બિલોન્ગ ટુ એટલે માં છે ને, એવું થાય ને? શું થાય? y માં છે, કેમાં? એક અને ત્રણ ની y નું મૂલ્ય આ આની અંદર હોય ને, આમ હોય તો x હોય, આમ હોય તો ટૂંકમાંના વિસ્તારમાં હોય, શું હોય? તો y નો વિસ્તાર છે એક થી ત્રણ. આ મેં કર્યું આમ, જો આ આ વન થી માઇનસ વન કર્યું તો આ વિસ્તાર છે y, ઉભો ઉભો લો તો y નો વિસ્તાર માઇનસ, આટલું લો આમ આ લો તો x નો વિસ્તાર, આપણે x નો વિસ્તાર છે. આ એક વિલંબ માં છે, x માં છે આની અંદર. ઓકે, માઇનસ બે પણ આવે, બે પણ આવે, એની વચ્ચે કોઈ પણ કિંમત, વિસ્તાર છે. શું થયું? આપણો વિસ્તાર શું હોય? આપણે આમ ક્યાં લગી જાય અને આમ ક્યાં લગી જાય, એ આપણે શું થયું? બે બાજુ તાર વિસ્તાર, પેલા વિસ્તાર ગોતી લેવો પડે. વિસ્તાર ગોતા પછી જ ખબર પડે કે સંતુલન બિંદુ ક્યાં છે. જો બે પર હરકો આવતો હોય, માઇનસ બે ને બે આ હરકો હોય ને આપણા, તો જ સમજવાનું સંતુલન બિંદુ ક્યાં હશે? જીરો આવે, નકર જીરો આગળ હોય
બરાબર છે, આ મામલો છે. તો દાખલો પૂરો કરી લેવો, બે દાખલા છે ને, કે નેક્સ્ટ ટાઈમ રાખવું, નેક્સ્ટ ટાઈમ બરાબર છે. પતિરા સમજાઈ ગયો, અને ગોતશું હું વિસ્તાર, હું ગોતશું વિસ્તાર, પોતે ફળ પડી જાય, વિસ્તાર પોતે ફળ પડી જાય. વિસ્તાર ગોતવાની એવી જ છે, હું તમને કહીશ, બહુ સહેલી છે, એને પ્રેક્ટિસ કરાવશું, બીજું કંઈ કરવું છે નહીં આવે, બરાબર છે. આગળ બે દાખલા પૂરા કરવા છે, અને સોમવારે નવું શરૂ કરવાનું છે. તો વિસ્તાર જ ગોતવાનો છે આપણે, વિસ્તાર હું કાલ તમને ગોતતા શીખવાડી દઈશ, બરાબર. આ નોંધ કરી લ્યો ત્યારે પ્લીઝ.